नकली घी थी सावधान आ शब्दों तमे अनेक वक्त सांभळ्या पण हशे अनेक वक्त वाँच्या पण हशे पण खरेखर ए नकली घी कई रीते तमे खराई करशो ते जाणवानो प्रयास न्यूजनी टीम आजे करी रही छे तेना ज कारणे न्यूजनी टीम पहोंची छे एएमसी नी लेब नी अंदर ज्यां अति आधुनिक सिस्टम साथे तमाम जे खाद्य पदार्थो छे तेना टेस्ट थता होय छे। मारी जोड्या छे प्रियंका बेन, तेओ अहीं लेबमां काम करी रह्या छे अने खास आपणे जे घीनो मुद्दो सतत हमणां चर्चानुं केन्द्र बन्यो छे તે આપણને સમજાવશે અને આપણે ઘરે પણ કઈ રીતે એ ઘીનું પરીક્ષણ કરી શકીએ કે જેથી આપણને ખબર પડે કે આપણે જે ઘી લીધું છે તે ઓરિજિનલ છે કે ડુપ્લિકેટ છે। પ્રિયંકાબેન, અમારા દર્શકો જે ન્યૂઝ 18 ના છે આપ એને બતાવો કે કઈ રીતે ઘી છે તે આપણે ઘરે પણ પરીક્ષણ કરી શકીએ અને ઘીમાં કયા કયા પ્રકારના એવા તત્વો હોય છે કે જે હાનિકારક હોય છે અને જે રીતે ખાસ કરીને હું આપ પણ અમને બતાવશું, મારા દર્શકોને પણ બતાવો કે આપ કઈ રીતે અહીંયા પરીક્ષણ કરતા હોવ છો। જી પ્રિયંકાબેન, સામાન્ય રીતે આપણે ઘીની પ્રાથમિક તપાસમાં સૌપ્રથમ આપણે બાઉડિન ટેસ્ટ કરીશું, એના દ્વારા આપણે જાણી શકીએ છીએ કે ઘીમાં વનસ્પતિની ભેળસેળ થયેલ છે કે કેમ। તો એક ટેસ્ટ ટ્યુબમાં ઘીનું સેમ્પલ લીધું છે, એમાં આપણે હાઇડ્રોક્લોરિક એસિડ નાખીશું અને અંદર ફર્ફ્યુરાલનું સોલ્યુશન નાખતા એનો કલર પીળો જ રહેશે। જ્યારે બીજામાં આપણે વનસ્પતિ ઘીની ભેળસેળ થયેલી હશે તો એમાં હાઇડ્રોક્લોરિક એસિડ અને ફર્ફ્યુરાલ સોલ્યુશન નાખતા એમાં રેડિશ પિંક કલર થશે। એ દ્વારા આપણે જાણી શકીએ છીએ કે ઘીમાં વનસ્પતિ ઘીની ભેળસેળ થયેલ છે કે કેમ। આ ટેસ્ટ તમે ઘરે પણ કરી શકો છો। એમાં સૌપ્રથમ તમે ઘીનું સેમ્પલ લઈ એમાં ટાઇલ સાફ કરવા માટેનો એસિડ નાખી અને ખાંડનું પાણીમાં દ્રાવણ બનાવી એ ઘીના સેમ્પલમાં ખાંડનું દ્રાવણ ઉમેરતા રેડ કલર થાય, પિંકિશ કલર થાય તો એમાં વનસ્પતિ ઘીની ભેળસેળ થયેલી છે અને પીળો જ કલર રહે તો એમાં કોઈપણ પ્રકારની ભેળસેળ થયેલી નથી। એ જ રીતે ગાયનું ઘી બનાવવા માટે વપરાતા હળદર નાખવામાં આવે છે ગાયના ઘી તરીકે। ભેંસનું જે ઘી હોય છે એને ગાયના ઘી તરીકે બતાવવા માટે એમાં હળદરનો ઉપયોગ સામાન્ય રીતે કરવામાં આવતો હોય છે। એમાં બોરિક એસિડનું સોલ્યુશન નાખતા પીળો જ કલર રહે તો એમાં હળદરની ભેળસેળ થયેલી નથી અને એમાં રેડ કલર થાય તો એમાં હળદરની ભેળસેળ થયેલી છે। આ રીતે આપણે જાણી શકીએ છીએ કે ઘીમાં હળદરની કલર માટે ઉપયોગ કરવામાં આવ્યો છે કે નહીં। પ્રિયંકાબેન, એ પણ અમારા દર્શકોને સમજાવો, કારણ કે ઘી એવું પોષક તત્વવાળી વસ્તુ છે કે જે રૂટિનલી તમામ લોકો એ યુઝ કરતા હોય છે। ઘરે પણ આપણે જે રીતે પ્રયોગ બતાવ્યો તો સરળતાથી મહિલાઓને આપ સમજો, કારણ કે સૌથી વધુ મહિલાઓ જ યુઝ કરતી હોય, તો એ પણ એક ડેમો આપ અમને અમારા દર્શકોને બતાવો કે આપ ઘરે હો તો કઈ રીતે સામાન્ય રીતે એ પ્રયોગ એ લોકો કરી શકે જેથી એને ખ્યાલ આવે કે આ ઘી ઓરિજિનલ છે। આપે બે વાત કહી કે ભેંસનું ઘી ને ગાયનું ઘી કહીને પણ પીળું કરવામાં આવતું હોય છે, બીજું વનસ્પતિનું ઘી પણ થતું હોય છે, તો એ કઈ રીતે થતું જોઈએ એક અમારા દર્શકોને ડેમો આપ બતાવો। તમારા ઘર માટે વપરાતા ઘીને એક કોઈપણ કાચના વાસણમાં અથવા કોઈપણ વાસણમાં તમે લઈ લો અને એમાં ટાઇલ્સ સાફ કરવા માટેનો એસિડ નાખો। જેટલું સેમ્પલ લો છો એટલો જ ટાઇલ્સ સાફ કરવા માટેનો એસિડ નાખો। અને આ રીતે ખાંડને પાણીમાં ઓગાળી ખાંડનું સોલ્યુશન બનાવી લો અને એને આ સેમ્પલમાં ઉમેરો। અને આ રીતે લાલ ગુલાબી કલર થાય તો સમજવું કે આપણા ઘીમાં વનસ્પતિ ઘીની ભેળસેળ થયેલ છે। ચોક્કસ દર્શક મિત્રો, આપણે જાણ્યું કે કઈ રીતે પ્રિયંકાબેને આખી જે પ્રોસેસ છે આપણને સમજાવી કે આપ પણ આપણા ઘરે સરળતાથી એ પ્રયોગ કરી શકો છો કે આપ જે ઘી ખાઈ રહ્યા છો એ કેટલું ઓરિજિનલ છે, કેટલું સાચું છે।
કારણ કે સૌથી મોટો સવાલ એ જ થઈ રહ્યો છે કે ઘીને લઈને જે રીતે વિવાદ સામે આવી રહ્યો છે અને જે ભેળસેળ જે લોકો છે તે ભેળસેળ કરી રહ્યા છે અને એક સાથે હેલ્થ સાથે સીધા ચેડા કરી રહ્યા છે, તો આપ પણ એક જાગૃત બનો અને આપના ઘરે ખુદ જે રીતે પ્રિયંકાબેને કહ્યું અને જે રીતે એમ્સની હેલ્થ લેબની અંદર સતત તપાસ થતી હોય છે એમ આપના ઘરે પણ સરળતાથી ઘી છે તે ઓરિજિનલ છે કે ડુપ્લિકેટ છે તે આપ ખુદ તપાસ કરી શકો છો. આવા અનેક અવનવા વિડીયો જોવા માટે ન્યૂઝ 18 સતત જોતા રહો જેથી તમે અલગ અલગ વસ્તુની માહિતી છે તમે આપને આપી શકીએ.